છો? મજામાં ને? ફરી પાછા આપણે ભેગા થયા નવા ટોપિક સાથે. અને હા, આજનો ટોપિક પણ નવો છે અને પાઠ પણ નવો છે. તમારે જાણવું છે આજે આપણે કયો પાઠ ભણવાના છે? તો જોઈ લો પાઠ 9. આપણે સૌ તોફાની. ખરેખર આપણે બધા જ તોફાની છે અને તમે લોકો તો ખૂબ જ શૈતાન છો. તમારા તોફાન કઈ ઓછા નથી. તમે અત્યારે નાના છો ત્યારે કેટલી બધી ધમાલ મસ્તી કરો છો, મમ્મીને પણ ખૂબ હેરાન કરો છો ને, ધમાલ મસ્તી કરો છો ને. હા, હું તમને એક મારી કહાની કહું. હું જ્યારે નાની હતી ને ત્યારે મેં શું કરેલું ખબર છે? એક દિવસ અગાસીની જે પાળી આવે ને દિવાલ, એના પરથી ધડાંગ દઈને મેં કૂદકો માર્યો અને હું નીચે પડી ગઈ. અને પડતાની સાથે મારા દાંત આગળના બે પડી ગયા. બરાબર? તો હું નાની હતી ત્યારે મેં આવા ઘણા બધા તોફાન કર્યા હતા. તો તમે પણ આવા તોફાન કરતા હશો. બરાબર? તો આજે આપણે એવો જ પાઠ શીખવાના છે. હું હું અરે આવું કોણ કરે? હા, વાંદરાભાઈ. બરાબર? એક હું જોડકનું ગાઉં છું, ધ્યાનથી સાંભળજો. ઝાડે ઝાડે કોદું છું, ઝાડે ઝાડે કોદું છું, હોપા હોપ કરું છું, હોપા હોપ કરું છું. બોલો ભાઈ હું કોણ? હા, વાંદરાભાઈ. બરાબર ને? આ વાંદરાભાઈ પણ ખૂબ જ તોફાની છે. એમના તોફાન તો પૂછો જ નહીં. ઝાડે ઝાડે કૂદે, હુપા હુપ કરે. અને તમને ખબર છે, આપણી પાસે કઈ વસ્તુ હોય ને તો વાંદરાભાઈ ઝૂંટવી પણ લે છે. એટલે આજે આ તોફાનીમાં આપણે વાંદરાભાઈના જ કઈ તોફાન જોવાના છે. તો ચલો આપણે એ તોફાની વાંદરાભાઈના અભિનય ગીતની શરૂઆત કરીએ. તો તમે બધા તમારી જગ્યા પર ઉભા થઈ જાઓ. વડીલા ડાડી વાંદરા ટોળી કરતી હુપા હુપ, વડીલા ડાડી વાંદરા ટોળી કરતી હુપા હુપ, છાનો માનો જોયા કરો થઈને ચૂપાચો, છાનો માનો જોયા કરો થઈને ચૂપાચો. એક મોટો બોટિયો વાનરનો સરદાર, એક મોટો બોટિયો વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. લીમડાની એ ખાય લીંબોળી, વડના ખાય ટેટા, લીમડાની એ ખાય લીંબોળી, વડના ખાય ટેટા, કેરી કેરી ખાય ખાયને ગોટલા નાખે હેઠા, કેરી કેરી ખાય ખાયને ગોટલા નાખે હેઠા. હે કૂદકા મારી મારી ગોલાટો કરતા જૂટા જૂટ, કૂદકા મારી મારી ગોલાટો કરતા જૂટા જૂટ, છાનો માનો જોયા કરો થઈને ચૂપાચો, છાનો માનો જોયા કરો થઈને ચૂપાચો. વડલા ડાળી વાંદરા ટોળી કરતી હુપા હુપ, વડલા ડાળી વાંદરા ટોળી કરતી હુપા હુપ, છાનો માનો જોયા કરો થઈને ચૂપાચો, છાનો માનો જોયા કરો થઈને ચૂપાચો. તો ફ્રેન્ડ્સ, ગીત ગાવાની મજા આવી ને? તમને આ ગીતમાં સૌથી વધારે શું ગમ્યું? મને તો વાંદરાની જેમ કૂદકા મારવાના ખૂબ જ ગમ્યા. તમને? તમે આવી રીતે તમારા ઘરે પણ ધમાલ મસ્તી કરતા કરતા કૂદકા મારો છો ને? હા, ઘણાને માથામાં વાગ્યું હશે, કોઈને પગમાં વાગ્યું હશે, વાગ્યું હશે ને ધમાલ મસ્તી કરતા કરતા. ઓકે, હવે ફ્રેન્ડ્સ, એક તમારી ફ્રેન્ડ છે, એને પણ નાનપણમાં આવા ખૂબ ધમાલ કર્યા હતા. તો એના ધમાલ તમારે સાંભળવા છે? એને પણ આવી તોફાન કરી હતી. તો ચલો આપણે તેના તોફાન જોઈએ. ફ્રેન્ડ, એ તમારી ફ્રેન્ડ છે ને, તેના ઘરમાં એક દિવસ સાંજે લીંબુ શરબત બનાવેલું. બરાબર? તો તેણે શું કર્યું? તેને તે જે ગ્લાસમાં દૂધ પીધી હતી તે જ ગ્લાસમાં તેણે લીંબુ શરબત પીધું. અને રાત્રે સૂતા પહેલા તેણે તે લીંબુના શરબત વાળા ગ્લાસમાં દૂધ પીધું એટલે દૂધ ફાટી ગયું. તો એના પપ્પા તેના પર ગુસ્સે થઈ ગયા કે ત્યાં શું કર્યું, કેમ લીંબુ શરબત વાળા ગ્લાસમાં તે દૂધ પીધું, દૂધ ફાટી જાય તને ખબર નથી? એટલે તમારી ફ્રેન્ડે શું કહ્યું, પપ્પા મેં તો દૂધના કટકા તૂટેલા જોયા જ નથી, એ કેવી રીતે ફાટ્યું?
एना पप्पा के तने नहीं समझ पड़े। पछी बधा सूई गया अने तमारी फ्रेंड पाछी रात्रे जागी अने छाना माना कोई ने खबर न पड़े एवी रीते फ्रीज मां दूध नी तपेली पड़ेली हती ने एमां फरी पाछे लींबू शरबत नाखी दीधु एटले आवी धमाल मस्ती करी हती। तो जो फ्रेंड आवा धमाल मस्ती तमे पण करो छो ने तमारा घरे ओके, पण हां ध्यान राखवानुं कोई ने नुकसान थवुं जोईए नहीं ओके। तमने पण थोड़ा तमारा तोफान याद आवी गया बराबर ओके। तो हवे हुं तमने केटलाक प्रश्नो पूछू छुं तमारे मने तेना जवाब आपवाना छे बराबर। वांदरा टोळी क्यां हुपा हुप करती हती? क्यां करती हती? हाँ वडला डाळे बराबर ने। आपणे गीत गाउते मां पहला ज लीटी आवी ने के वडला डाळे वांदरा टोळी करती हुपा हुप बराबर। हवे आ बुढ़ियो वानर हतो ते कोण हतो? हाँ वानरोनो सरदार हतो बराबर ने। तमे पण क्लास मां भणो छो तो तमारो पण कोई मॉनिटर होय छे ने? हाँ તે એવી જ રીતે આજે વાનર હતા ને વાનર સેના તેનો સરદાર કોણ હતો? બુઢિયો વાનર હતો। અને એ બુઢિયા વાનરની પાછળ કેટલા વાંદરા હતા? 10-12। કેટલા વાંદરા હતા? 10-12। આ વાંદરાઓ શું ખાતા હતા? હા લીમડાની લીંબોળી। શું ખાતા હતા? લીમડાની લીંબોળી। અને કઈ ખાતા હતા ને એ ખાઈને તેના ગોટલા નીચે ફેંકતા હતા એ શું હતું? કેરી બરાબર ને। કેરીના કેરી ખાઈને તે ગોટલા નીચે ફેંકી દેતા હતા એટલે આ વાનરો ખૂબ જ ધમાલી હતા। તો ફ્રેન્ડ્સ તમને મજા આવી ને આજે? ઓકે તો હવે આપણે ફરી નવા ટોપિક સાથે મળીશું તેમાં પણ આપણે આવી જ કઈ મસ્તી કરીશું ઓકે બાય।